રાજૂ સોલંકી સહિત ચાર આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રાજૂ સોલંકીના આરોપીના વકીલ દિનેશ પાતરનું આ નિવેદન સામે આવ્યું છે. રાજૂ સોલંકી સહિતના લોકો 15 ઓગસ્ટે અર્ધનગ્ન થઈને મુસ્લિમ ધર્મ અપનાવનારા હતા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ચીમકીને લઈને પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી છે. અગાઉ નોંધાયેલા ગુનામાં પોલીસે હવે કેમ કાર્યવાહી કરી છે તેવું દિનેશ પાતરનું કહેવું છે. જયરાજસિંહના દીકરા વિરુદ્ધ કેસ કર્યો છે માટે સરકારે કિનાખોરી રાખીને આવા કેસ કર્યા છે તેવું નિવેદન આપ્યું છે. જૂનાગઢ કહેવાતી ગુજસી ટોકની જે ગુનો દાખલ થયો છે એમાં આજે જૂનાગઢ પોલીસ દ્વારા કુલ 5 આરોપીઓ રાજુભાઈ સહિતના અને કોર્ટમાં નામદાર કોર્ટ રાજકોટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સ્પેશિયલ ગુજસી ટોકની કોર્ટમાં રજૂ કરેલા. એમાં કુલ 7 દિવસની રિમાન્ડ ઇન્વેસ્ટિગેશન માટે માંગણી કરેલી છે, પરંતુ અમે આરોપીઓ તરફે જે હાલમાં એમની ગુનાહિત હિસ્ટ્રી દર્શાવવામાં આવેલી છે તે 2019 પહેલાની હિસ્ટ્રીઓ છે, એટલે ક્યાંક ને ક્યાંક ચાર્જશીટ થઈ ગયેલા છે, કોઈ ગુના એવા છે કે જે પેન્ડિંગ છે, કોઈમાં નિર્દોષ થયેલા છે. અને બીજું કે નામદાર કોર્ટને અમે એ પણ આર્ગ્યુમેન્ટમાં કીધું કે નામદાર આ જ્યારે ગુજસી ટોકનો કહેવાતો ગુનો દાખલ કર્યો તો આ એમને ફરિયાદ કરી એને પેલા કેમ પોલીસ અત્યાર સુધી પોલીસ કેમ નહોતી કરતી ને હવે કર્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક એમના દીકરાને નગ્ન કરીને ગોંડલના ધારાસભ્ય થ્રુ એમના દીકરાને અપહરણ કરીને નગ્ન કરીને માર માર્યો, તો એમની જે ફરિયાદ છે એમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસરો દ્વારા અવરી દિશામાં તપાસ કરતા હોય જેને નારાજ થઈને સરકાર સામે આંદોલનની તૈયારી રાજુભાઈ અને એમના સમાજ વતી બધા તૈયારી કરતા હતા, પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આ આંદોલન કરશે તો એની ઇફેક્ટ સેન્ટ્રલ લેવલે કદાચ પડે, એટલે એને દબાવવા માટે હાલની તકે આ ગુજસી ટોકનો કહેવાતો ગુનો દાખલ કરી અને સરકારે એમનો બચાવ ખોટો કર્યો છે. જે નામદાર કોર્ટને અમે રજૂઆત કરેલી છે, છતાં નામદાર કોર્ટે 7 તારીખ 3 વાગ્યા સુધીની રિમાન્ડ મંજૂર કરેલ છે, એટલે કે 3 દિવસની. જોઈએ હવે આગળ શું રજૂ કરે તો શું કરવાના છે, અમારી આર્ગ્યુમેન્ટ રજૂ કરશું.